પ્રાચીન વારસો સાચવી રાખવા અંકલેશ્વર 84 ભાગોળ વિસ્તારના આદિવાસી પરિવારના યુવાનો આગળ આવ્યા છે। આદિવાસી સમાજનું ઘેરૈયા નૃત્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। માતાજીની આરાધના કરવા સાથે ઘેર એટલે કે સ્ત્રી વેશ ધારણ કરી મંદિરના અધૂરા કામ માટે બાળકો અને યુવાનો ફાળો એકત્રિત કરી રહ્યા છે। અંકલેશ્વર નવરાત્રીના તહેવારમાં ગલીએ ગલીએ ઘૂમી ઢેર નૃત્ય રજૂ કરતા ઘેરૈયાઓ લગભગ અદ્રશ્ય થઈ રહ્યા છે। નવરાત્રીનો ઉત્સવ એક આસ્થા અને શ્રદ્ધાનો ઉત્સવ છે, જ્યાં માં અંબેના ભક્તો તેના ભજનને ગરબા કરીને માને પોતાની ભક્તિ સમર્પિત કરે છે। ત્યારે ગુજરાતમાં તેવી પણ કેટલીક જગ્યા છે કે જ્યાં પુરુષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને અનોખી રીતે માતાજીની ભક્તિ કરે છે। સ્ત્રીઓના વેશમાં પુરુષો ગરબા પણ લે છે। આ પ્રાચીન વારસો સાચવી રાખવા અંકલેશ્વર 84 ભાગોળ વિસ્તારના આદિવાસી પરિવારના યુવાનો હાલા ઘેરૈયા નૃત્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અંકલેશ્વર ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા જોવા નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી સંસારિક જીવનનો ત્યાગ કરી પુરુષો માતાજીની ભક્તિ કરે છે। પુરુષો જુદા જુદા જૂથ બનાવી સ્ત્રી વેશ ધારણ કરી ગલીએ ગલીએ ફરી પરંપરાગત ઘેર નૃત્યની રજૂઆત કરે છે। છેલ્લા ઘણા સમયથી પરંપરા નાબૂદ થવાની અરણે પહોંચી પણ અંકલેશ્વરના 84 ભાગોળ વિસ્તારમાં રહેતા આદિવાસી યુવાનોની એક મંડળી ઘેર નૃત્યને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે અને તે આસપાસના ગામડાઓમાં ફરી ઘેર નૃત્ય રજૂ કરે છે। તેમાંથી થતી આવક માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ઉપયોગ કરે છે। અંકલેશ્વર શહેર તથા આસપાસના ગામડાઓમાં ફરીને આ યુવાનો ઘેર નૃત્ય રજૂ કરે છે। પ્રાચીન કલા અને ભક્તિનો અનોખો સમન્વય એવા ઘેરૈયાઓ સ્વરૂપે હાલનગરમાં 84 ભાગોળ યુવાનો મંડળ આ નૃત્ય શરૂ કર્યું છે। તેઓ વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર તેમજ દાતાઓના ઘરે અને મંદિરોમાં જઈને ઘેરૈયાના પરિધાનમાં સજ્જ બની ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીના મંદિરના અધૂરા કામ અર્થે ફાળો એકત્રિત કરી રહ્યા છે। અમે 84 ભાગોના રહેવાસી છે ને આ અંબે માતાના ઘેરિયા છે। આ મંદિરના કામ માટે ઘેર બાંધેલી છે। 2 વર્ષ કોરોના કાળમાં અમે ઘેર નથી બાંધી, જેથી કરીને મંદિરનું કામ અટકી ગયેલું હતું। થોડું ઘણું કામ બાકી છે, જાળીનું કામ બાકી છે ને કબાટનું કામ બાકી છે। હવે આ તો બાપ દાદાની પરંપરા હતી, એને આગળ વધારે છે। બધા જે ઉંમરલાયક માણસ હતા તેટલો નથી, એથી નાના નાના છોકરાઓને અમે ટ્રેન કરીને આ પ્રથા ચાલુ આગળ રાખવા માટે પ્રયાસ કરેલો છે। કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અંકલેશ્વર।